2/5/1998 કચ્છમાં ચૌહાણ પરિવારના સંમેલનમાં કુંભડી ગામમાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલા દંતાલીવાળાએ કરેલું પ્રવચન કેસેટ નંબર 209 નમઃ અખિલ કચ્છ કડવા પાટીદારના અંતર્ગત ચૌહાણ પરિવારના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી મંત્રીશ્રી અને બધા સહયોગી ભાઈઓ અહીંયા મંચ ઉપર બિરાજેલા બીજા વિશિષ્ટ મહાનુભાવો દૂર દૂરથી અને નજીકથી આવેલો સમસ્ત ચૌહાણ પરિવાર સજ્જનો અને બહેનો, 4 ઋષિકુમારો હતા, ખૂબ ભણ્યા. અમારે ત્યાં એવી માન્યતા છે કે ભણેલું જ્યારે ક્રિયા વિનાનું થાય ત્યારે એને વાંચ્યું કહેવાય. ભણ્યા ખરા, પણ એમાંથી કોઈ કર્મ ઉત્પન્ન ન થયું. એવી જ રીતે તમે ધન કમાયા, કમાણી તો કરી, પણ એમાંથી કોઈ કાર્ય ઉત્પન્ન ન થયું તો એને ધનવંધ્યા કહેવાય. પેલાને વિદ્યાની વંધ્યતા કહેવાય. આ 4 ઋષિકુમારો ખૂબ ભણેલા, પણ હવે કરવું શું? ભણ્યા પછી કરવું શું? અત્યારે તો સારું છે કે ભણેલા માણસોની પાસે ભણતર પૂરું થયા પહેલા જ લક્ષ્ય આવી જાય છે કે ભણીને કરવું શું? તો કે નોકરી. એડવર્ટાઇઝ જો, અત્યારથી એડવર્ટાઇઝ જોતા રહો. પહેલા આવું નતું. ભણવાના પાછળ નોકરીનો હેતુ નતો. એક સમય હતો જ્યારે મારા તમારા વડવાઓ એમ કહેતા કે કનિષ્ઠ નોકરી, હે, નોકરીને કનિષ્ઠમાં કનિષ્ઠ માનતા હતા. એટલે આમના સામે મોટો પ્રશ્ન હતો કે આપણે ભણ્યા ઘણું, પણ હવે કરવું શું? એક બીજી વાત યાદ રાખજો, સમાજમાં ઘણી વાર વધુ ભણવું પણ અભિશાપ રૂપ બની જતું હોય છે. તમે થોડું ભણ્યા હોવ તો તમારી જિંદગી બહુ સરળ થઈ જાય. મારા એક ઓળખીતા પ્રોફેસર છે, એમની દીકરી MD થઈ, પેલા MBBS થઈ, બહુ પ્રતિભાશાળી, પછી કે MD નથી કરાવવી. મેં કહું નહીં, એને કરવું હોય તો કરવા દો, પણ કે સામે MD મૂર્તિઓ તો મળવો જોઈએ ને. મેં કહું એ મળી રહેશે, તમે તારે MD કરાવો. અને પછી MD કર્યું, ફર્સ્ટમાં ફર્સ્ટ. સમય કેવો આવ્યો છે, છોકરાઓ ભણતા નથી, છોકરીઓ ભણે છે. છોકરાઓ ગુટકા ખાય છે ને, છોકરાઓ ગુટકા ખાય છે અને છોકરીઓ ભણે છે. હવે મોટો પ્રશ્ન છે કે આ દીકરીને પરણાવવી ક્યાં? આ 4 ઋષિકુમારો બહુ ભણ્યા, હવે એમના સામે એક જ પ્રશ્ન છે કે આટલું બધું આપણે ભણ્યા, હવે કરવું શું? થોડું ભણેલો માણસ હોય ને ગમે તે ધંધો કરે, એને કોઈ પૂછે નહીં. લારી ચલાવે તો કોઈ પૂછે નહીં. 4 જણા જતા હતા, પછી નક્કી કર્યું કે આજ તો હવે કંઈક કરવું જ છે.
ભણ્યા ને કઈ ક્રિયા ના કરીએ, નિષ્ક્રિય થઈને ફર્યા કરીએ, ખાલી વિચારો ખાલી વિચારો, ફલાણામાં આમ લખ્યું છે, ફલાણામાં આમ લખ્યું છે, ફલાણામાં આમ લખ્યું છે. અરે ભાઈ, લખ્યું છે, તમે કરો છો શું? એટલે પછી કહ્યું, ભાઈ આપણે આજે કંઈક કરીએ. તો કે આ કરીએ. તો બોલો, શરૂઆત કોણ કરશો? આ ચારેયમાંથી શરૂઆત કોણ કરશે? એક ઋષિકુમાર હતો, એને કહ્યું હું કરીશ. આ એક બીજો મુદ્દો યાદ રાખજો. કોઈ પણ કાર્યની જે શરૂઆત કરે છે ને, એ પહેલો ગેર ચલાવે છે. પહેલો ગેર છે ને, બહુ કઠિન હોય. કોઈ ડ્રાઈવરને પૂછી જજો, આ ગાડી છે ને એ પહેલા ગેરમાં જ પેટ્રોલ ખાઈ જાય, પછી બીજા ત્રીજા ચોથામાં આવે એટલે તો સડસડાટ ચાલે, થોડુંક પેટ્રોલ આપો તોય ચાલે. કોઈ સંસ્થા છે, કોઈ પરિવાર છે, કોઈ સમાજ છે, પહેલા ગેરમાં બહુ મહેનત કરાવે, પણ પહેલો બીજો ત્રીજો ગેર જો તમે પાર પાડી દીધો તો પછી બહુ સરળ થઈ જાય. એક ઋષિકુમારે કહ્યું કે શરૂઆત હું કરીશ. તો કે કર. એણે પોતાની જે શક્તિ હતી, વિદ્યા હતી, એ વિદ્યાના જોરે એક કન્યાની ઉત્પત્તિ કરી. એક કન્યાની ઉત્પત્તિ કરી, બહુ રૂપાળી, બહુ સુંદર કન્યા. એ ચારે જણા જોઈને ખુશ થઈ ગયા, હા 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 ભાઈ, તારી વિદ્યા કેવી પડે. એટલે બીજો કહે છે કે તે કન્યા તો ઉત્પન્ન કરી, પણ એમાં પ્રાણ ક્યાં છે? એમાં ધબકારા ક્યાં છે? જ્યાં સુધી એમાં ધબકારા ના આવે, પ્રાણ ના આવે, એ તો પૂતળી કહેવાય, લાકડાની પૂતળી કહેવાય, પથ્થરની પૂતળી કહેવાય, એવી પૂતળી બનાવી દે. તો કે જો ભાઈ, મેં મારું કામ કરી દીધું, હવે બાકી કામ છે એ તારે કરવાનું. એક બીજો ઋષિકુમાર હતો, એને કહ્યું બરાબર છે, હું પ્રાણ નાખું છું. એને પ્રાણ પૂર્યા અંદર, એટલે અંદર ધબકારા થવા લાગ્યા, હાલવા ચાલવા, બોલવા બેસવા ઉઠવા, એ બધી પ્રક્રિયા શરૂ થઈ ગઈ. એટલે ફરી પાછો પેલો એક ઋષિકુમાર કહે છે કે ભાઈ, આ કન્યા સરસ છે, એમાં પ્રાણ છે, પણ એને વસ્ત્ર નથી. ત્રીજા ઋષિકુમારે એને વસ્ત્ર પહેરાવ્યા પોતાની શક્તિ. એટલે ચોથો ઋષિકુમાર કહે છે, બધી રીતે આ સુંદર કન્યા છે, હું એને દાગીના પહેરાવીશ, શણગાર કરીશ. એટલે નખ શીખ બધા જાત જાતના દાગીના પહેરાવ્યા. હવે તો કન્યા એટલી સુંદર દેખાય, એટલી રૂપાળી, ગુણિયલ બોલવા ચાલવામાં. આ ચારે જ્યાં કામ પૂર્યું કર્યું નહીં, ઝઘડો શરૂ થયો. ઝઘડો એ શરૂ થયો કે હવે આને પરણશે કોણ? એક મુદ્દો યાદ રાખજો, કોઈ પણ સુખની વસ્તુ આવે તો એના બચકામાં થોડુંક દુઃખ લઈને જ આવે. દુઃખ તો એકલું આવે કદાચ, પણ સુખ કદી એકલું આવે? આવતું હોય તો મને બતાવજો. તમે સારામાં સારી ગાડી લઈ આવો ને, તો ગાડીવાળાને પૂછી જો ભેગું દુઃખ આવે કે ના આવે. અરે એના કેટલાય દુઃખ ભેગા આવે, કઈ પંચર ના પાડે, કોઈ છોકરું લીટું ના કરી જાય, કોઈ આમ ના થઈ જાય, કોઈ તેમ ના થઈ જાય, કોઈ ફલાણું ના થઈ જાય. અને આ પડોશી તો એવો મુહો છે કે જયારે જુઓ ત્યારે માગ માગ જ કરે છે. આપણે નથી બેસતા એટલે એ માગ માગ કરે, તમારી ગાડી આપજો, તમારી ગાડી આપજો. એટલે ઘણા લોકોની ગાડીઓ છે ને, વગર બગડેલી હોય તો બગડેલી જ રાખવી પડે છે. શું કરે ભાઈ, બગડેલી છે, હમણાં ગાડી બગડેલી. સંસારનું એવું કોઈ સુખ નથી જે એના ભેગું દુઃખ ના લાવે, એવું કોઈ સુખ નથી. દુઃખ કેલું આવે, સુખ તો ભાગ્ય આવે જ નહીં, એકલું આવે જ. એમાં પણ સ્ત્રી આવે અને ઝઘડો ના આવે, ઓહો તો તમે ન્યાલ થઈ, તો ન્યાલ ન્યાલ થઈ ગયા.
પછી દશરથનું ઘર હોય કે રામની સીતા હોય કે દ્રૌપદી હોય કે શિવની પાર્વતી હોય, ઝઘડા ચાલુ તમારે. બાબા જેવા રો તોય દુઃખ પાછું. અગર બમ એમ ગિરનારી જેવા પડ્યા હો તોય પાછું કોઈ ને કોઈ બેન ના ત્યાં ભિક્ષા કરવા જવું પડે, માઈ કુછ દે દે, આ માઈ વિના ચાલે નહીં. આ ચારે ને ઝઘડો શરૂ થઈ ગયો અને ચારે કહે છે, અલ્યા કેટલી શાંતિથી જીવતા હતા આપણે, આપણી મસ્તી ફરતા હતા, આનંદ કરતા હતા, અને બધા કે પ્રવૃત્તિ કરો પ્રવૃત્તિ કરો પ્રવૃત્તિ કરો, લે આ પ્રવૃત્તિ કરી લો, હવે ઝઘડા ઉભા થયા. બીજો મુદ્દો યાદ રાખજો, આપણે ત્યાં એમ માન્યતા છે કે જયારે સમુદ્ર મંથન કરવાનું થયું તો સૌથી પહેલા ઝેર નીકળી, પછી રત્નો નીકળ્યા, અને ઝેરને જોઈને બધા ભાગ્યા, દેવો ને અસુરો બધા ભાગ્યા. સમુદ્ર મંથન કઈ એવો અર્થ ના કરતા, પણ જયારે તમે કોઈ મહાપ્રવૃત્તિ કરવા માંગો છો, પ્રવૃત્તિ નહીં મહાપ્રવૃત્તિ, ત્યારે મહાપ્રવૃત્તિમાં પહેલું ઝેર નીકળશે. તમારો ચૌહાણ પરિવાર હોય કે બીજો પરિવાર હોય, તમારે કોઈ હાઈસ્કૂલ કરવી હોય, કોઈ ધર્મશાળા કરવી હોય, કોઈ દવાખાનું કરવું હોય, સમૂહ લગ્ન કરવા હોય, કોઈ પણ કામ કરવું હોય, આ સમુદ્ર મંથન છે. એમાં સૌથી પહેલા તમે જોજો તો ઝેર નીકળવાનું. ઝેરનો અર્થ તમે સમજ્યા? આ જે પરિવાર છે, આ જે સમાજ છે, એના અંદર જે છુપાઈને બેઠેલી જે ઈર્ષ્યા છે, દ્વેષ છે, વિરોધ છે, મથા એટલે બધું બહાર ખીણ થઈ થઈને બહાર આવે બધું, અને બહાર આવે ને એટલે એમ જ થાય કે આના કરતા ના કર્યું હોત તો સારું હતું. માણસ એકલો હોય તો કોઈના ઉપર પ્રેમ ના કરી શકે, તો કોઈના ઉપર ઈર્ષ્યા ના કરી શકે, કોઈના ઉપર દ્વેષ પણ ના કરી શકે, પણ માણસ એકલો રહી શકતો નથી. પરિવાર વિના, સમાજ વિના માણસ એકલો રહી નથી શકતો. અને જ્યાં ઘણા માણસોનો સમૂહ ભેગો થાય અને વલોણું ચાલે, એટલે મારા તમારા હૃદયના ખૂણાઓમાં બેઠેલી, કોઈમાં થોડી બેઠી હોય કોઈમાં વધારે હોય, એ ઈર્ષા છે ને ઝેર થઈને ઉપર આવવા, એટલે બધા ભાગવાના નથી કર્યું, મૂકો પડતું, જાઓ હવનો રોટલો રડી ખાઓ, કોઈ કામ નથી કરવું, કોઈ પ્રવૃત્તિ નથી કરવી. અને જો એ છોડીને ભાગ્યા તો ભાગ્યા, પણ જો ટકી ગયા, હિંમત કરીને જો ટકી ગયા તો રત્નો પ્રાપ્ત થાય, પછી રત્નો પ્રાપ્ત થાય. પહેલા મીરાબાઈને રાણાના ઝેરનો પ્યાલો પીવો પડે, પછી કૃષ્ણ મળે. તો એ ઝેરનો પ્યાલો ન પી શકે તો કૃષ્ણ ન મળી શકે. એટલે આ ચારે બહુ શાંતિથી જીવન જીવતા હતા, બહુ સારું જીવન જીવતા હતા, પણ પ્રવૃત્તિ કરી અને આ પ્રવૃત્તિ હવે ઝઘડો ઉભો કરી દીધો. બસ મારે પરણવું છે, પેલો કે નહીં મારે પરણવું છે, પેલો કે મારે પરણવું છે. તો હવે આ ચીભડું તો છે નહીં, ચાલો એક એક ચીરી લઈ લો તમે, એવું તો કઈ છે નહીં, જેને પરણે એને એકને જ પરણે. અને ચારે દાવો કરવા માંડ્યા, પણ દાયા એકલા કે હમણાં જેમ આપણા પ્રમુખશ્રીએ કહ્યું એમ, એ ઋષિની મર્યાદા રાખે. હું તમને ખાસ વાત કહું છું, ઝઘડા કોના ઘરમાં નથી થતા, બધાના ઘરમાં થાય છે, પણ કોના ઘરમાં શાંત થાય છે અને કોના ઘરમાં ભડકા થાય છે, તો જે ઘરમાં વડીલોની મર્યાદા રહેતી હશે ત્યાં શાંત થઈ જશે, અને જ્યાં વડીલોની મર્યાદા નહીં હોય ત્યાં ભડકા થવાના. ઘરના વડીલોનું માન રાખે, સમાજના આગેવાનોનું માન રાખે, ઝઘડો મટી જાય, આવું ના કરાય, ચાલ આમ દઈયા આમ કર, સારું છે તમારી આજ્ઞા માથા. હવે પેલો કોઈનું માન રાખતો નથી,
સગા બાપનું નહીં, સમાજના આગેવાનનું નહીં. અને હું કહું એ જ ખરું, હું કહું એ જ થવું જોઈએ. ત્યાં ભડકા થવાના. રાવણની આ જ દશા, દુર્યોધનની આ જ દશા. આ ચારે ઋષિકુમારો છે એક મોટા ઋષિ પાસે ગયા. અને હંમેશા તમે પોતાનાથી મોટા માણસનું માન મર્યાદા રાખજો, સુખી થશો. એટલે મોટા ઋષિએ બહુ ન્યાય કર્યો. એને કહ્યું, જો બેટા, તે કન્યાને ઉત્પન્ન કરી એટલે તું કન્યાની માં કહેવાય, તું કન્યાની માં કહેવાય. અને પેલા એ છે એમાં પ્રાણ પૂર્યો એટલે કન્યાનો બાપ કહેવાય, મા બાપ થી પરણાય નહીં. અને આ ઋષિકુમાર છે એને વસ્ત્રો પહેરાવ્યા એટલે ભાઈ કહેવાય, ભાઈ કન્યાને વસ્ત્રો આપે, સાડી આપે. અને આ ચોથો માણસ છે જેને એને શણગાર આપ્યો ને એ એનો પતિ કહેવાય. પતિનું કામ છે શણગાર આપવાનું, ન્યાય આપે. પ્રત્યેક વસ્તુનો ન્યાય છે જ, પણ તમને સાચો ન્યાયાધીશ મળે તો, અને સાચા ન્યાયાધીશનો તમે સ્વીકાર કરો તો. આ તો ઋષિની વાત છે, ઋષિકુમારોની વાત છે. પણ મારે જે કહેવું છે એ છે કે આ પરિવારના પણ ચાર તબક્કા છે, ચાર કક્ષાઓ છે. કોઈ પણ પરિવાર હોય એની જે પહેલી અવસ્થા છે એ કાષ્ઠની પૂતળી જેવું છે. એનું નામ છે ચૌહાણ પરિવાર, ફલાણો પરિવાર, ફલાણો પરિવાર, ફલાણો પરિવાર. પણ લાકડાની પૂતળી હોય કે પથ્થરની પૂતળી હોય કે પૂતળું હોય, અને જ્યાં મૂકો ત્યાં મૂકી રહો એવી દશામાં હોય, એવો લગભગ બધા પરિવારની પહેલી આ દશા હોય છે. આવી દશા ક્યાં સુધી રહે? જ્યાં સુધી એમાં પ્રાણ ફૂંકનાર કોઈ ન મળે ત્યાં સુધી. પ્રત્યેક પરિવારમાં કોઈને કોઈ પ્રાણ ફૂંકનારો જોઈએ. પ્રાણ ફૂંકે તો પેલું પૂતળું પછી હાલતું ચાલતું, બેસતું ઉઠતું, બોલતું, આમ તેમ કરતું બધું થાય. પ્રાણનો અર્થ તમે સમજ્યા? જેમ હમણાં આપણા પ્રમુખશ્રીએ કહ્યું, પ્રાણના બે અર્થ છે. એક તો તમે આખા પરિવારને સંયુક્ત કરો, એક કરો, અને બે, એમાંથી પરિવારના કલ્યાણની પ્રવૃત્તિ કરો. આ જે પ્રવૃત્તિ છે એ જ પ્રાણ છે. પ્રવૃત્તિ વિનાનો માણસ નિષ્પ્રાણ છે. પ્રવૃત્તિ વિનાનો સમાજ એ નિષ્પ્રાણ સમાજ છે. ચૌહાણ પરિવાર વર્ષોથી હતો, સદીઓથી હતો, પણ એમાં પ્રાણ ક્યારે ફૂંકાયો? છેલ્લા કેટલાક વર્ષોથી ફૂંકાયો. બાકી પહેલા આ પરિવાર તો હતો જ, કચ્છમાં કેટલાય પરિવારો છે. પણ હું છેલ્લા 30-40 વર્ષથી જોઉં છું કે દરેક પરિવારમાં હવે પ્રાણ ફૂંકાવા લાગ્યો છે. એક ઋષિકુમાર, એનો એક નેતા, થોડાક નેતાઓ એ ભેગા મળીને કહે છે, અલ્યા, આપણે ભલે તમિલનાડુમાં રહીએ, કચ્છમાં, મહારાષ્ટ્રમાં રહીએ, ઓડિશામાં રહીએ, પણ વર્ષે એક વાર કચ્છમાં ચાલો, આપણા વતન ચાલો, 2-3-4 દિવસ રહો, જમો, આનંદ કરો, અને સમાજમાં એક નવો પ્રાણ. એટલે શું થાય કે સમાજમાં એક ચેતના આવે. પ્રાણ વિનાનું પૂતળું હોય એ મળદું કહેવાય, એમાં ચેતના ના હોય. પણ જ્યાં તમે એમાં પ્રાણ ફૂંક્યો નહીં, હાલતું ચાલતું, દોડતું ઉઠતું બેસતું થયું નહીં, કે એમાં એક ચેતના આવે. એમ ચૌહાણ પરિવારની અંદર એક પ્રાણ ફૂંકવામાં આવ્યો. એ પ્રાણ શું ફૂંકાયો? આપણે એક સમાજલક્ષી પ્રવૃત્તિ કરો, પરિવારલક્ષી પ્રવૃત્તિ કરો.
હું તમને એક બીજી ખાસ વાત કહું છું, તમને બીજી કોઈ પ્રવૃત્તિ આવડે કે ના આવડે, કરો કે ના કરો, પણ 12 મહિનામાં એકાદ બે વાર ભેગા થઈને મળી મળીને જમો તો એ પણ મોટામાં મોટી પ્રવૃત્તિ છે. કારણ શું છે કે જમવાથી એકતા થશે, તમે નજીકમાં આવશો, જમાડવાનો આનંદ લો, જમવાનો આનંદ લો, એમાંથી બધા ઘણી ઘણી ઘણા પ્રાણ આવી જશે, એમાંથી ઘણી ચેતના આવી જશે. ઘણા લોકો એમ માને કે લો અખાઈ પીન તાલીઓ વગાડીને બધા છૂટા પડી ગયા, ખોટી વાત છે. કોઈ દિવસ આ નકામું નથી જતું હતું. એટલે સમાજને પ્રવૃત્તિ લક્ષી બનાવવો, પરિવારને, એ એની ચેતના છે, એના પ્રાણ છે. પણ એને વસ્ત્ર પહેરાવવાની જરૂર છે. તમે વસ્ત્રનો અર્થ સમજ્યા? વસ્ત્ર એટલે આબરૂ, વસ્ત્ર એટલે ઇજ્જત. આબરૂ વિનાના માણસ માટે આપણે કયો શબ્દ વાપરીએ છીએ? ફલાણો માણસ કેવો, કે વસ્ત્ર વિનાનો હોય ને, એવો શબ્દ વાપરે. એના માટે પરિવારને એક વસ્ત્ર પહેરાવવાનો છે. અને વસ્ત્ર શું છે? એ ક્રેડિટ છે, એ આબરૂ છે, એ ઇજ્જત છે. તમે એક સમાજમાં ઘણા પરિવારો રહો છો અને ઘણા પરિવારોની બધાની એક સરખી ક્રેડિટ નથી. કેટલાક પરિવારો બહુ ઊંચી ક્રેડિટ વાળા છે અને કેટલાક પરિવારો એકદમ નીચી ક્રેડિટ વાળા છે. કચ્છમાં એવું છે કે નહીં મને ખબર નહીં, પણ અમારે ચરોતરમાં તો છે જ. એમાંથી ગોળ બન્યા છે, એમાંથી ઘરો બન્યા છે. એ કન્યા ના લે, કન્યા આપે તો નહીં પણ લે, એમ માને કે અમે, અમારી ક્રેડિટ વિશેષ છે. પાટીદારોના એક ગામમાં મારે જવાનું થયેલું, 6000 પાટીદારો વસે, લેવા પાટીદારો. એક ભાઈના ત્યાં બેઠેલા, એ મને કહે, મને કહે, જો આ બધા આ ઘર બધા દેખાય ને, એ અમારા બધા હરિજનો એમ. મેકું ગામ વચ્ચે હરિજનો, સારું કહેવાય. આ તો મોટા ભાગે તો ગામ બાર લોકોને પહેલેથી વસાવતા આવ્યા, અને આ તો બધા સારા ઘર દેખાય છે. નાના કે છે પાટીદારો, પણ અમે એને હરિજનો કહીએ. જયારે જુઓ, મેં કહ્યું એવું કેમ? કે એમની ચારાની કિંમત, એમ અમે હોળાની, અમે હોળાની, આ પેલા ઘર દેખાય એ 12, પેલા 10, પેલા 8, અને એ તો 4. જો કે આ બરાબર નથી, આ વસ્તુ બરાબર નથી. બરાબર ન હોવા છતાં પણ એટલું તો નક્કી છે કે જે ક્રેડિટ પેલા પરિવારને મળી છે એ ક્રેડિટ આ પરિવારને નથી મળી, જે ક્રેડિટ અર્જુનને મળી છે એ કર્ણને નથી મળી. બાકી લાયકાતમાં તો બે સરખા છે. જે ક્રેડિટ અર્જુનને મળી છે એ એકલવ્યને નથી મળી. યોગ્યતામાં કશો ફરક નથી. પરિવારોમાં પણ આ સ્થિતિ હોય છે. અને આવી સ્થિતિ ક્યાંથી આવતી હોય છે? આવી સ્થિતિનું નિર્માણ કેવી રીતે થતું હોય છે? એમને એમ થતું નથી હોતું. જે પરિવારોએ ઘણા સારા કામો કર્યા હોય, ઘણું ભણ્યો હોય, ઘણો પૈસો કમાયો હોય, ઘણા જમણવાર કર્યા હોય, એ ઊંચી ક્રેડિટે આવે. ને જે પરિવારે આવું ના કર્યું હોય, એને જમ જમ તો કર્યું, બસ જ્યાં હોય ત્યાં જમવા જમવા, પણ જમાડો ને. પરિવારમાં ઘરોની પણ આ દશા, જે ઘરોએ હંમેશા લાણીઓ કરી, વારંવાર નાથ જમાડી, સમાજ જમાડ્યો, આ કર્યું, મંદિર થતું હોય, ધર્મશાળા થતી હોય, ફલાણું થતું હોય, એનો પૈસો આગળ વહેતો હોય, એને જે ક્રેડિટ મળશે એ કદી નહીં આપનારો જે છે એને કદી ક્રેડિટ મળવાની નથી. ક્રેડિટ છે એ તો સોનું છે, અને સોનું છે બધાને એક સરખું નથી મળતું હોતું.
પાટીદારો છે ઠેઠ પંજાબમાંથી રાજકીય ત્રાસથી નીકળ્યા લેવા અને કડવા, અને પંજાબથી ખસતા 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 અમદાવાદ પાસેની વાવ છે ત્યાં વાવે આવ્યા, અને વાવમાંથી પછી ચારે તરફ વિખરાઈ ગયા. કડ પરગણામાંથી આવ્યા એ કડવાલ કહેવાયા, અને લવ પરગણામાંથી આવ્યા એ લેવાલ કયા. આગળ જતા અપભ્રંશ શબ્દ કડવા લેવા થઈ ગયો. બધા એક સરખા, એક સરખા, પણ પછી એમની ક્રેડિટો ઊંચી નીચી થઈ ગઈ, અને ઊંચી નીચી થવાનું આ કારણ છે. અત્યારે પણ તમે આટલા માણસો બેઠા છો, એમાં કેટલાક લોકોને આગળ ગાદલા ઉપર બેસાડશે, આવો આવો, પણ એ બેઠા હોય તો ઉઠાડી નહીં લાવશે, એની ક્રેડિટ વધારે છે. અને કોઈ વગર કહે જાણી કરીને આગળ આવીને બેસી ગયો હશે તો એ લોકો કહે છે આને પાછળ લઈ જાવ, ઓટ ઓટ ઓટ, પાછળ જા, પાછળ જા. આ બેમાં આટલો ફરક કેમ છે? એક એ સમાજ માટે, પરિવાર માટે એક ઘસાયો છે, પરિવારના કામો કર્યા છે, અને એટલે એની ક્રેડિટ છે. અને બીજો છે એને કશું કર્યું નથી, આ પથરા નાખ્યા છે. પથરાનો અર્થ સમજો છો? પથરા નાખ્યા છે, અને એટલા માટે ક્યારે પથરો નાખવો એની રાહ જોઈને બેઠો હોય છે. જોકે તમારો સમાજ સારો છે, આમાં કોઈ પથરા નાખે એવો નથી, એટલે તમારો સમાજ તો ઘણો સારો છે. બાકી મેં ઘણા સમાજ, ઘણા પરિવાર જોયા છે, હાથમાં પથરા લઈને જ ઊભા હોય. અરે હું તમને શું વાત કરું, ઘણા વર્ષો પહેલા એક જગ્યાએ મેં સપ્તાહ કરેલી, ભાગવત સપ્તાહ. એક અમારા પટેલ હતા, એનો ખૂબ આગ્રહ, હું તો કઈ સપ્તાહ કરું નહીં, પણ એનો આગ્રહ હતો. તેના આગળ મોટો ચોક, ને એને કહ્યું પ્રવચન શરૂ થાય અને લોકો છીકા છીક કરે. તો હું કહું ભાઈ આ છીકા છીક શું થાય છે? તો મને કે આ મારા પડોશમાં રહેનારો માણસ મરચાં બાળે છે. મેં કહું મરચાં કેમ બાળે છે? કે છીંકો આવે એટલા માટે. પણ એને એવું કરવાનો કેમ આનંદ આવે છે કે મારો વિરોધી છે? છે પટેલ, સગો જ છે, ભાઈઓ ભાઈઓ જ છે, પણ એને એમ છે કે આનો આપણે સપ્તાહ થવા દેવી, મરચાં બાળો, બીજું કહીને તો છીંકો ખાય. જોકે પછી બંધ થઈ ગયો આપોઆપ બંધ, અને એ આઈને બેસીને સાંભળવા માંડ્યો. પણ ઘણી વાર આવા હોય, હવે એને કોઈ આગળ બેસાડે ખરો, એને કોઈ માન આપે ખરો, એ મરી જાય તો લોકો શું કે ખબર છે? હાશ, એક કાંટો ગયો એમ. ઘણા કાંટો થઈને મરતા હોય છે, ઘણા ફૂલ થઈને મરતા હોય છે. આ તો કે કાંટો ગયો ગામમાંથી. એટલે વસ્ત્ર પહેરાવવાનો અર્થ થાય છે સમાજને, પરિવારને ક્રેડિટ આપવી, ઇજ્જત આપવી, આબરૂ આપવી. જરા વિચાર કરો, 50 વર્ષ ઉપર, 60-70 વર્ષ ઉપર પાટીદાર વર્ગ ક્યાં હતો? એક જ પુરુષ જો તમારામાં ન થયા હોત, વલ્લભભાઈ પટેલ ન થયા હોત, ભલે આજે હજારો થયા હોય, પણ આ એક માણસે આખા પાટીદારોને એક બહુ મોટી ક્રેડિટ આપી. અમે કોઈ જેવા તેવા નથી, અમે વલ્લભભાઈ પટેલ પેદા કર્યા છે. અને આવો મોટો મુત્સદ્દી અને આટલો મોટો પરાક્રમી રાજનેતા આજ સુધી કોઈ પેદા થયો નથી. એને તમને ક્રેડિટ આપી, એને તમને ક્રેડિટ આપી. આવો પુરુષ જો પેદા ના થયો હોય તો લોકો કહે બેસો બેસો, હવે તમારા બાપ દાદાએ રાજ કર્યું હતું કુદાડો, તમને રાજ કરતા આવડે? હું નાનો હતો ત્યારે મેં સાંભળેલું, વાણિયા છે એ પટેલોને કહેતા કે પટેલ હવે તમને બળદના પૂંછડા આવડો, તમને વેપાર ના આવડે, તમને વેપાર ધંધો ના આવડે. અને અમે બ્રાહ્મણો કહેતા કે પટેલ હવે બેહો ને તમને વિદ્યા ના ચડે, વિદ્યા તો બ્રાહ્મણોને ચડે. અને આ પટેલોએ બે વાત માની લીધેલી કે હા, આપણને વિદ્યા ના ચડે અને આપણને વેપાર કરતા ના આવડે, બે વાત માની લીધી. હવે આજે તમે જોઈ શકો છો
કે આ બે વાતમાં એ આગળ નીકળી ગયા. કેવી રીતે નીકળી ગયા? કોઈએ પ્રાણ ફૂંક્યો ત્યારે નીકળી ગયા. કોઈ એક માણસ હશે, એને પ્રાણ ફૂંક્યો. એક માણસ હું એવો જાણો છું, તમે જાણતા હો કે ના જાણતા હો, પણ અમારે ઉત્તર ગુજરાતમાં કડી ગામ છે, કડી. અને કડી ગામમાં એક છગન પટેલ કરીને માણસ રહે. એને પાછલી જિંદગીમાં સંન્યાસ લેવાની ઈચ્છા થઈ. બસ સંસારમાં કશો સાર નથી, સંન્યાસ લો, આત્માનું કલ્યાણ કરું. એવી ધૂનમાં ને ધૂનમાં એ હરદ્વાર ઋષિકેશ પહોંચ્યા. એક બીજી વાત પણ યાદ રાખજો, તમારી સાથે જો ભગવાન હશે, અને તમારી સાથે ભગવાન ક્યારે હશે? જ્યારે તમારી ભાવના શુદ્ધ હશે ત્યારે, દાનત ચોખ્ખી હશે ત્યારે. તમારી દાનત ચોખ્ખી હોય ને તમારી ભાવના શુદ્ધ હોય તો હંમેશા તમારી સાથે ભગવાન રહેશે. હું જયારે હરિદ્વારમાં રહેતો, તો અમે 8-10 બ્રહ્મચારીઓ 20-21-22 વર્ષની ઉંમરના, અમે દીક્ષા નહીં લીધેલી, સંન્યાસની દીક્ષા નહીં લીધેલી. અમે ઘણી વાર ભણતા ભણતા ભેગા થઈએ, વિચાર કરીએ, એટલે બધા કે બોલ તારે ક્યાં દીક્ષા લેવી છે, તારે ક્યાં દીક્ષા લેવી છે, તારે ક્યાં દીક્ષા લેવી છે. એટલે અમારે બધા બ્રહ્મચારીઓ શું કહે, જે બહુ પૈસાદાર હોય મહાન, તેના ત્યાં દીક્ષા લેવી છે. કેમ? આપણને તરત જ પૈસા વારસામાં જ પૈસા મળે. એવું ના સમજી બેસતા ભગવું કપડું પહેરવાથી પૈસા ઉપર વૈરાગ આવી જાય છે. અમે જેટલા ઉઘરાણા કરીએ એટલા તો તમે નહીં કરતા હો. કોક હરિનો લાલ હોય, કોઈકના ઉપર ભગવાનની દયા હોય અને એમાંથી મુક્ત રહે તો રહે. એક બ્રહ્મચારી હતા, મહારાષ્ટ્રીયન શરીર હતું, મને કે જુઓ મારે તો એવા મંડલેશ્વરની પાસે દીક્ષા લેવી છે કે જેની પાસે અઢળક પૈસો હોય અને કોઈ ચેલો ના હોય. અચ્છા ચેલો હોય તો એને આપે તો હું રહી જાઉં ને પાછો. અને ખરેખર આ રીતે બધાએ દીક્ષા લીધી. ત્યારે મેં કહેલું, અને હું પહેલેથી જ માનતો હતો, મારે એવા ગુરુ પાસે દીક્ષા લેવી છે જેની પાસે ફૂટી કોડી ના હોય, કઈ વારસો જ ના હોય, પૈસો જ ના હોય. ગુરુજી પાસેથી પૈસો ના લેવાય, અપાય લેવાય નહીં. દાનત ચોખ્ખી, પેલાની દાનત કેવી છે? પહેલેથી જ છે. અને એ રોજ પછી દીક્ષા લીધા પછી કહે છે કે હવે ગુરુજી દેવ થાય તો સારું. અને દુનિયાનો એવો નિયમ છે કે જેના માટે તમે દેવ થવાની ઉતાવળ કરતા હોય ને એ શાંતિથી 5-10-15 વર્ષ કાઢી નાખે. તમે રોજ પ્રાર્થના કરો કે હવે દેવ થાય તો, અને ના થાય દેવ. મેં કહ્યું હું એવા માણસ પાસે દીક્ષા લઈશ જેની પાસે પૈસો ના હોય, ફૂટી કોડી ના હોય. અને એ રીતે અમે દીક્ષા લીધી. હવે પરિણામ એ આવ્યું, મારે આ બધું કેવું ના જોઈએ તમને, પણ હું વાસ્તવિકતા કહું છું, તો મને ભગવાને ખૂબ પૈસો આપ્યો, વગર માગે આપ્યો, કોઈના વારસામાં નહીં, એની મેળે આવ્યો. અને હું વાપરે રાખું છું. અને પેલા બધા એ છે ને, એ કોઈ કોઈ વાર આવે ને મને કહે, અરે તુમ યે સબ કહાં સે લાયે? મેં કહ્યું તુમ્હારા સબ કહાં ચલા ગયા? બધા કોર્ટમાં ચડી ગયા, બધા કોર્ટમાં કેસ ને ઝઘડો ને મરમ મરીને ખૂના મરકી. દાનત ચોખ્ખી હોય તો ભગવાન ભેગો રહે, જો ભાવના જ સારી ના હોય. હવે જેની પાસેથી દીક્ષા લીધી હોય એના એના માટે રોજ પ્રાર્થના કરે કે હવે દેવ થાવ તો સારું. હવે ભાવના સારી છે? આ છગન ભાઈ છે ને, છગન બાપા, એની ભાવના બહુ સારી. એને એક જ વૃત્તિ છે, માનવ દેહ દુર્લભ છે, અને મારે એનો ધન્ય ધન્ય ઉપયોગ કરવો છે. અને ખરેખર એને સારા ગુરુ મળ્યા, ઋષિકેશમાં સારા ગુરુ મળ્યા. એને કહ્યું, છગન બેટા, તું પાટીદારનો દીકરો, તારો હાથ હંમેશા આમ રહેવો જોઈએ, આમ ન થવો જોઈએ. બાવો થઈને અલ્લેખ જગાવવી છે, હાથમાં ખપ્પર લઈને ઘરે ઘરે ફરી અલ્લેખ અલ્લેખ ભસ્મ લગાયા કરો બધાને.
ટોકરા ખકડાયા કરો, ગણ 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 ગણ, જા ઘેર પાછો જા, અને પાછો જા અને જા ને તારા સમાજ માટે કામ કર. આ મુદ્દો યાદ રાખજો. કેટલાકનો સંન્યાસ રાષ્ટ્રલક્ષી હોય, કેટલાકનો સંન્યાસ સમાજલક્ષી હોય, કેટલાકનો સંન્યાસ અર્થલક્ષી હોય. સંન્યાસના જુદા જુદા ભેદ છે. રામદાસ સ્વામી છે, એમનો સંન્યાસ રાષ્ટ્રલક્ષી છે. વારંવાર શિવાજીને કહે છે, એકા કરા એકા કરા, એકતા કરો એકતા કરો એકતા કરો. એને આખા રામદાસે શિવાજીને મર્દ માણસ બનાવીને લડતો કરી દીધો. રાષ્ટ્રલક્ષી છે. કેટલાકનો સંન્યાસ છે એ સમાજલક્ષી. તમારા સમાજ માટે કામ કરો. જો સેંકડો વર્ષોનો ઇતિહાસ જો તમારા સમાજને ક્યાં લોકોએ નાખી દીધો છે, એને ઉંચકો અને એની યોગ્ય જગ્યાએ લઈ આવો. આ છગન બાપાને એવા ગુરુ મળ્યા કે એમને સમજાવીને પાછા કાઢ્યા, કડી પાછા આવ્યા. એક મુદ્દો બીજો, બીજી વાત યાદ રાખજો. આહા, લોકોએ કઈ મશ્કરી કરી, કઈ મશ્કરી કરી, આ સંન્યાસ લેવા ગયા હતા ભાઈ પાછા આવ્યા, ઘર હાંભળ્યું એમને. માયા છોડવી કઈ રમત વાત છે? લોકો તો આમે બોલે અને લોકો, તમે એમ સમજો કે તમે રામ જેવા થઈ જાઓ તોય 100% તો તમારું સારું બોલનારા નહીં જ નીકળવાના, થોડુંક આમે બોલનારા નીકળવાના, થોડોક આમે બોલ. સમર્થ પુરુષ કોને કહેવાય? બોલનારાઓની પરવા ના કરે, એની અસર ના થાય. અને આ છગને બે ભેંતડા ઉભા કરીને એના ઉપર પૂરા નાખ્યા, ચાર વડીઓ નાખીને એના ઉપર પૂરા નાખ્યા. અને એ ઝોંપડા જેવા મકાનમાં સ્કૂલ શરૂ કરી, પાટીદારોના છોકરાઓને ભણાવવા માટે. આ પહેલો ગેર છે. સ્કૂલ શરૂ કરી, કોઈ ભણવા છોકરું તૈયાર નહીં, લોકો મશ્કરી કરે. એ જમાનામાં આ માણસ સાંજે ગામે ગામ જાય. આખો દિવસ તો ખેડૂતો બધા ખેતરમાં હોય, સાંજ પડે ઘેર આવે, એટલે આ છગન બાપા છે ને ગામ જાય અને લોકોને ખબર પડે છગન આવ્યો છે એટલે બારણા બંધ કરી દે. મોકે ચારાના લેવા આવ્યો છે, ચારાના, ઉઘરાણું ચારાના. કોના માટે? પોતાના જ સમાજ માટે. અપમાન કરે, તિરસ્કાર કરે, નથી ભણાવવા અમારે, નથી ભણાવવા. પણ એ માણસે નક્કી કર્યું, એક જ મગજમાં, છગન તારા સમાજનું ઉત્થાન કર. કેટલાક લોકોને તમે જોજો, ક્રેન જેવા હોય, ક્રેન જેવા ઊંચકી નામ ડબ્બો મૂકી દે, પ્રાણ ફૂંકનારા. અને એમાંથી હું તમને ભલામણ કરું છું, તમે કડી જજો. અને આ છગન બાપાએ જે કામ કર્યું, એ પોતે અભણ માણસ, એમાંથી આજે વિશાળ વિદ્યા સંકુલ, અને વિદ્યા સંકુલમાંથી હજારો વિદ્યાર્થીઓ, એમાંથી કેટલા પ્રોફેસરો, કેટલા ડોક્ટરો, કેટલા વકીલો, કેટલા ઉદ્યોગપતિઓ આજે ટોપ ગિયરમાં સમાજ પહોંચી. એક બીજી વાત હું તમને કહું છું, તમારા સમાજનું મકાન હોય એમાં આવા જે વિશિષ્ટ પુરુષો હોય એમના ચિત્રો રાખજો. ભલે ઉત્તર ગુજરાતના હોય, કાઠિયાવાડના હોય, કચ્છના હોય, દક્ષિણ ગુજરાતના હોય, પણ જેણે કોઈએ પણ સમાજને ઊંચે લાવવા માટે જહેમત કરી હોય એનું, એની પ્રેરણા મળશે તમને કે આ માણસે કેટલું કામ કર્યું. અને હવે શું થયું? આજે પાટીદાર લીલો થયો, પૈસાદાર થયો, સુખી થયો, ક્રેડિટ વાળો થયો, વસ્ત્ર વાળો થયો, ક્રેડિટ વાળો થયો. ક્રેડિટ વાળો એટલા અર્થમાં થયો કે ક્રેડિટના બે મોટા ક્ષેત્રો છે, યાદ રાખજો. પહેલું જે ક્ષેત્ર છે એ અર્થ ક્ષેત્ર છે. જેની પાસે પૈસો ના હોય, બે પૈસાની આવક ના હોય, એ માણસ ગામમાં કઈ ખરીદવા જાય, ઉધાર લેવા જાય, કોઈ આપે નહીં, તું પાછું ક્યાંથી આપીશ, તારી પાસે આવક શું છે?
પણ જેની પાસે આવક હોય, જેની પાસે પૈસો હોય, ને ચિઠ્ઠી લખે કે આવનાર માણસોને આજે તમે ચિઠ્ઠી લખો, તમે લાખો રૂપિયાનો ઢગલો કરી શકો છો. કારણ કે હવે તમારી પાસે ક્રેડિટ આવી, એક ક્રેડિટ થઈ, એક બીજી ક્રેડિટ છે. આને અર્થ ક્રેડિટ કે અર્થ ક્રેડિટ. કંપનીમાં શાખ હોય, અમેરિકામાં તો ક્રેડિટ કાર્ડ જ ચાલે. અમેરિકામાં તો આખો બધો વેપાર ઉદ્યોગ બધું ક્રેડિટ કાર્ડ ઉપર ચાલે છે. ભારતમાં થશે એવું. એક બીજું ક્ષેત્ર છે ક્રેડિટનું, એને સેક્સ ક્રેડિટ કહેવાય. એની બધી વધારે ચર્ચા નહીં કરું. કેટલાક માણસો એવા હોય કે એને કોઈ ઓટલે ના બેસવા દે. એ આવે તો એ લોકો પસંદ ના કરે કે હમણાં અમારા ઘરમાં ના આવે તો સાફ. કેમ? એનાથી લોકો કેમ દૂર ભાગે છે? એને કેમ લોકો નજીક નથી આવવા દેતા? કારણ કે એને ક્રેડિટ નથી સાચવી. અને નથી સાચવી એટલે બહેન દીકરીઓ બહુઓ એ બધાનાથી દૂર રાખો એને. એ હરાડુ ઢોર છે. અને હરાડુ ઢોર છે એટલે એનો ભરોસો ના કરાય. પરિવારનો અર્થ થાય છે આ બે ક્રેડિટો ઉભી કરવી. આ ચૌહાણ પરિવાર ક્યાં? આંખ મીચીને કન્યા આપો, આંખ મીચીને કન્યા લો, કોઈ વાંધો નહીં આવે. આ પરિવાર ક્રેડિટ વાળો પરિવાર છે. અમુક પરિવારો એવા હોય કે આપતી વખતે વિચાર કરવો પડે ને લેતી વખતે વિચાર કરવો પડે. એક બીજો મુદ્દો યાદ રાખજો, આરોગ્ય અને આબરૂ હોય ત્યાં સુધી એની કિંમત ના હોય, પણ જાય પછી એની કિંમત સમજાય. તમારું સુંદર શરીર હોય, સશક્ત શરીર હોય, તમને એની કદર ના હોય. ભજીયા ખાઓ, ફલાણું ખાઓ, આ ખાઓ, તે ખાઓ, અને જ્યાં પછી આરોગ્ય બગડે પછી એની ખબર પડે, ઓહો હો હો, શરીર ખોઈ નાખ્યું મેં, હો શરીર બગાડી નાખ્યું મેં, હો. અને મારે પંજાબીમાં એક કાફી છે, અને કાફીમાં કહે છે, ગઈ જવાની ફિર નહીં આવંદી, લખ ખોરાકે ખાઈ દે. જવાની ગઈ, હવે લાખ ખોરાકો ખાવ, પેલો ચ્યવનપ્રાશ. લખ ખોરાકે ખાઈ દે, લાખ ખોરાક ખાવ તો હવે પાછું આવે? એ તો ગયું, એ ગયું, હવે પછી ફાર પાછું ના લાવી શકાય. યુરોપમાં એક કબ્રસ્તાન છે, અને યુરોપના જે કબ્રસ્તાનો છે ને એમાં માણસ મરે એટલે એને દાટે, પછી એનું નામ લખે, એની જન્મ તારીખ, એની મૃત્યુ તારીખ, અને એનો સંદેશો લખે, એની હોબી, એનો સંદેશો લખે. આપણી મુશ્કેલી શું છે કે આપણે બારી નાખી એટલે એની કઈ નિશાની ના રહે. તો હમણાં મારા પુસ્તકમાં એક નવી પદ્ધતિ લખી છે, અને તમને બધાને અનુકૂળ આવે ને તો તમે ખાસ એ પદ્ધતિનો સ્વીકાર કરજો. પદ્ધતિ એ છે કે જે આપણે સ્મશાનમાં માણસને બાળીએ, પછી એના ફૂલ પધરાવવા હરિદ્વાર જઈએ, ચાણોદ કરના લીધે ક્યાં ક્યાં જઈએ, ક્યાંય નહીં જવાનું. એ ફૂલ છે એને લઈને ગામના કોઈ ચારે તરફ મોટી જગ્યા હોય, ચરો હોય, ત્યાં જમીનમાં દાટીને એના ઉપર એક ઝાડ ઉગાડો. જે જમીનમાં જે સારું ઝાડ ઉગતું હોય એ ઝાડ ઉગાડો, અને એને પાણી પીવડાવો દર વર્ષે. એની તિથિએ દીવો કરો, પ્રાર્થના કરો, અને ઝાડ ઉપર તકતી લગાવો. આ ફલાણા ભાઈ મૃત્યુ આટલી તારીખે, ફલાણું આટલી તારીખે, એની વિશેષતા આટલી તારીખ. તમે સમાજને એક પર્યાવરણ આપશો, એક નવું ઝાડ આપશો, અને 100 વર્ષ સુધી જીવે, 150-200 વર્ષ સુધી ચાલે એવું વિશાળ સરસ મજાનું ઝાડ આપો તો આખું વન ઉભું થઈ જાય. પાંડુરંગ શાસ્ત્રીજી આનું સમર્થન કર્યું છે. એમણે કહ્યું કે આ પદ્ધતિ જો હિન્દુ પ્રજા સ્વીકારે તો ગામે ગામ એક વન થાય. હવે આ જે ફૂલ છે એ લઈ જઈને તમે હરિદ્વારમાં નાખો તો નદી બગાડશો. આખા આખા દેશના બધા હાડકા ભેગા થાય તેની દશા શું થાય?
કોઈનો ટીબી હોય, કોઈને કેન્સર હોય, કોઈનું કઈ હોય, કોઈનું કઈ હોય, આખું પાણી દૂષિત થાય છે. પંજે હેરાન કરે છે અને કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે. એના કરતા તમારા ગામમાં જ એવી સારી જગ્યા લો, નક્કી કરો, એકર, અડધો એકર, બે એકર, જેવી શક્તિ હોય, અને એમાં પ્લાન પૂર્વક ના આવા ઝાડ વાવો. આશોપાલ તો આશોપાલ એક ઝાડ ઉછેરો. એ ઝાડ નથી, તમારા પિતા છે, તમારી માતા છે, એના ઉપર તકતી લખાવો. તમે જુઓ એનાથી કેટલો સારો ફાયદો થાય છે. સ્મશાનની આજુબાજુ જ એવી જમીન લઈ, પણ આ કરવા જેવું છે. એટલે પેલા યુરોપમાં એ કબ્રસ્તાનો હોય ત્યાં એના ઉપર બધું લખેલું હોય. એમાં એક કબ્રસ્તાન ઉપર એક માણસે લખેલું છે અને મેસેજ બહુ સુંદર છે. એને લખ્યું છે, મારું આરોગ્ય બહુ સરસ હતું, એનાથી વધારે સારો થવા માટે હું ડોક્ટરો પાસે ગયો અને ડોક્ટરોએ મને અહીં મોકલી દીધો. આટલો મેસેજ. અરે પછી લાખો ખોરાક ખાઓ, કશું વળવાનું નથી. ઘણી વાર તો આ ખોરાક છે ને એ ઉલટો, એટલે ખોરાક એટલે આ માત્રાઓ છે કે પોઈઝનનું કામ કરતી હોય છે. એટલે આ વસ્ત્ર પહેરાવવાનો અર્થ થાય છે કે સમાજને આબરૂદાર બનાવવો છે. એકાદ એકલ દોકલ માણસ આબરૂદાર થયો તો થયો, એની પેઢી જામી તો જામી, એનું ઘર સુધર્યું તો સુધર્યું, પણ આખા પરિવારનું શું, મારા ભાઈઓનું શું, મારી બહેનોનું શું? એ બધા ઠોકરો ખાય છે, એ બધા અપમાનિત થાય છે. મારે એમને પણ ઊંચા સ્તરે લઈ જવાના છે. અને એ વસ્ત્રવાળા એટલે કે ક્રેડિટ વાળા બને એવું બનાવવાનું છે. ને એવું ક્યારે બની શકે કે જ્યારે પરિવાર પરિવારના માટે હાથ લાંબો કરે ત્યારે. પાટીદારોની એક ખાસિયત છે, એક માણસ અહીંથી બહાર નીકળે અને ત્યાં એક પગ જમાવે એટલે અહીંથી બીજાને બોલાવે અને બીજાને ધંધે વરગાડે, ત્રીજાને વરગાડે, ચોથાને વરગાડે, પાંચમાને વરગાડે. મારા ઓળખીતા એવા બે ચાર પટેલો છે, સજ્જનો, મને વાત કરે કે બાપુ, મેં મારા પરિવાર માટે હંમેશા દરવાજા ખુલ્લા મૂકી દીધા, જેટલા લાકડા જોઈએ એટલા લઈ જાઓ, કમાઈ ના આપજો, લાખ, બે લાખ, પાંચ લાખ. અને મેં કેટલા લોકોને શેઠિયા બનાવી દીધા. મેં કહું પૈસા કેટલા ડૂબ્યા, કે એક પૈસો ડૂબ્યો નથી, એક પૈસો ડૂબ્યો નથી, કોઈ કોર્ટ કચેરી નહીં, કોઈ દસ્તાવેજ નહીં. દાનત ચોખ્ખી, અને દાનતને ઓળખવી એનું નામ જ માણસને ઓળખવો છે. ભલે ગરીબ માણસ રહ્યો પણ એની દાનત ચોખ્ખી હોય તો તમારા દૂધે ધોઈને પૈસા આપશે. ભલે પૈસાદાર માણસ રહ્યો પણ દાનત નહીં સારી હોય તો પૈસા ડૂબાડશે. અને પાટીદાર દાનત ના બગાડે, દાનત બગાડે તો એમ સમજવાનું કે પાટીદાર પૂરો પાટીદાર નથી. આજે ભલે ડૂબવું પડે, કાલે અંતે સત્યનો જય થવાનો, થવાનો ને થવાનો જ. અમારે ત્યાં એવો રિવાજ આપણા ત્યાં છે કે વૃદ્ધ માણસ જયારે મરવા પડ્યો હોય તો એના છોકરાને કાનમાં કહે, જો બેટા મારું આટલું દેવું છે તો આ દેવું ચૂકવી દેજે. કોઈ મને એમ ના કે મારા પૈસા ગાલીને મરી ગયો, દૂધે ધોઈને તું ચૂકવી દે. અને છોકરો એવી પ્રતિજ્ઞા કરે, બાપુ તમે ચિંતા ના કરો, વ્યાજ સાથે ચૂકવી દઈશ.